उकाई डेम भयजनक सपाटी थी मात्र 7 फूट दूर डेम भरवानो होवाथी पानी नो संग्रह करवामां आव्यो। हाल उकाई डेम नी सपाटी 337.15 फूट पर पहुंची छे। डेम नी भयजनक सपाटी छे 345 फूट। उकाई डेम मां 23,000 क्यूसेक पानी नी आवक छे। हाल कोजवे नी सपाटी घटी 6.09 मीटरे पहुंची। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ઉકાઈ ડેમમાં 23,000 ક્યુસેક પાણીની આવક। હાલ કોઝવેની સપાટી ઘટી 6.09 મીટરે પહોંચી। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર। વાત હવે અમિત શાહના શંખનાદની। નર્મદા વિરોધી અને ગુજરાત વિરોધી મેગા પાટકર સહિત આમ આદમી પાર્ટી પર ભાજપે ટ્રિપલ અટેક કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ કેન્દ્રીય મંત્રી દિવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આકરા પ્રહાર કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી પર મોટો પ્રહાર કરી ગુજરાત વિરોધીઓને લલકાર્યા છે। નામ લીધા વગર અમિત શાહે કહ્યું કે આજકાલ કેટલાક લોકોએ એક નવી શરૂઆત કરી। નર્મદાનો વિરોધ કરનારા મેઘા પાટકરને છેલ્લા દરવાજેથી ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી આપવાની શરૂઆત કરી દીધી। અમિત શાહે કહ્યું કે આ ગુજરાત છે, અહીં ગુજરાતના વિરોધીઓની કોઈ જગ્યા નથી। દિવસી ચૌહાણે કહ્યું કે મેઘા પાટકર સહિત અરવિંદ કેજરીવાલના ટીમ અર્બન નક્સલી છે। નર્મદા યોજના અંગે ગેરમાર્ગે દોરી આદિવાસીઓને છેતર્યા હતા, પરંતુ લોકો તેમને ઓળખી ગયા છે। અગાઉ કચ્છમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અર્બન નક્સલવાદીઓને ઓળખી લેવાની અપીલ કરી હતી અને આવા લોકોને જનતા ક્યારે નહીં સ્વીકારે તેવું કહીને આકરા પ્રહાર પણ કર્યા હતા। આપણે એ બધા બરોબર જાણીએ છીએ કે વિરોધ કરવાવાળા આ અર્બન નક્સલવાદીઓ કોણ હતા। આ એ જ અર્બન નક્સલવાદીઓ છે કે જેમણે નર્મદા યોજનાનો વિરોધ કર્યો, ગુજરાતનો વિરોધ કર્યો, કચ્છનો વિરોધ કર્યો। આજે એ જ અર્બન નક્સલવાદીઓ લોકો છે જેમણે ગુજરાતને અને કચ્છને વિકાસથી વંચિત રાખવાના તમામ પ્રયત્નો કર્યા। આ લોકો પૈકીનું એક નામ છે મેઘા પાટકર। આપણે સૌ જાણીએ છીએ કે આ લોકો કોઈ પાર્ટી, કઈ પાર્ટી સાથે જોડાયેલા છે, કોને તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી। ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ લાવવાની આવા લોકોની પેરવી હતી, પરંતુ ગુજરાતની સાણી અને સમજૂ તથા કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી। કુછ લોગોને એક નઈ શરૂઆત કી, નર્મદા કા વિરોધ કરને વાલી મેગા પાટકર કો પિછલે દરવાજે સે ગુજરાત કી રાજનીતિ કે અંદર એન્ટ્રી કરને કી શરૂઆત કરી। મેં ગુજરાત કે યુવાઓ કો પૂછના ચાહતા હું, જિન્હોને નર્મદા યોજના કા વિરોધ ક્યા, જિન્હોને ગુજરાત કે વિકાસ કા વિરોધ ક્યા, જિન્હોને ગુજરાત કા વિકાસ ક્યા વિરોધ ક્યા, ઉનકો ગુજરાત મેં એન્ટ્રી આપ કરને દેંગે ક્યા? જોર સે બોલીએ, કરને દેંગે ક્યા? દુનિયા કા કોઈ મંચ એસા નહીં હૈ, કોઈ ફોરમ એસા નહીં હૈ जहां पर गुजरात को बदनाम करने का एक भी मौका जिन्होंने जाने दिया, वो मेगा पाटकर को लेकर जो लोग आना चाहते हैं उनको मैं कहना चाहता हूं, यहीं से रुक जाइएगा। ये गुजरात है, यहां गुजरात विरोधियों की कोई जगह नहीं। केजरीवाल ने अर्बन नक्सलवादियों ने टोड़ू छे जे मेधा पाटकर के जेवे નર્મદા વિરોધી આંદોલનો કર્યા હતા, જે તે વખતે જ્યારે નર્મદાનું ફંડ આપણે ત્યાં આવતું અને આપણે જ્યારે નર્મદાની યોજના બનાવી ત્યારે આદિવાસીઓ જેવા ગરીબ ભોળા લોકોને છેતર્યા હતા, ત્યારે નર્મદા વિશે ગપગોળા કરનારા મેધા પાટકર અને આની મંડળી, આખી આ ટીમ કેજરીવાલની, એ જ લોકો ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાત વિરોધી માનસિકતા, કારણ કે એ લોકો ભૂતકાળના ભાષણો પણ તમે સાંભળો, ગુજરાત વાલો તમે, અમે તમને બતાવી દઈશું, આજે ગુજરાત વાલોના ચરણમાં આવવાની શું જરૂર છે? ગુજરાતની જનતાની સમજદારી ખૂબ ઊંચી છે, એ હજુ એ લોકોને ડિસેમ્બરમાં જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે ખબર પડશે।